જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હાઈ ફ્રેન્ડ્સ ગુજરાત જુફ્ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવેથી આપણે મુખ્ય સેવિકાને લગતો અભ્યાસક્રમ જે છે એના વિશેની જે કામગીરી છે એની જે ફરજ પાલન છે એના પ્રશ્નો આજે જોવાના છીએ તો જે પાંત્રીસ માર્કના પ્રશ્નો પૂછાય છે તો આજે આપણે પાંત્રીસ માર્કના પ્રશ્નો એક મોડેલ પેપરના આધારે જોઈશું કે જે તમને મુખ્ય સેવિકાની પરીક્ષામાં છે ખૂબ જ ઉપયોગી રહેશે એવા પ્રશ્નો આજે આપણે જોઈશું અને મિત્રો બીજા મુખ્ય સેવિકાને લગતા બીજા પણ કેટલાક વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલા છે તો આપ એનો પણ અભ્યાસ કરશો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં આપણે એક વાત જણાવી દઉં કે જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે શક્ય હશે તો રોજ એક મોડેલ પેપર રજૂ કરીશું અમે તમારી સામે તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે એન્ટી રેબીઝ વેક્સિન ક્યાં રાખવામાં આવે છે જવાબ છે બેથી આઠ ડિગ્રી સેન્ટીગ્રેડેડ તાપમાનમાં પ્રશ્ન બીજો બે વર્ષના બાળકનું વજન ગંભીર અને ઓછું ક્યારે ગણાય જવાબ આવશે આઠ કિલોગ્રામથી ઓછું હોય તો ગંભીર ગણાય છે પ્રશ્ન ત્રીજો પોલિયો માટે જવાબદાર પરિબળ ક્યુ છે જવાબ છે વિષાણુ પ્રશ્ન ચાર જ્યારે માતા એચઆઈવી પોઝિટિવ હોય ત્યારે તેના નવજાત શિશુને આપવામાં આવતી દવા કઈ જવાબ આવશે નેવી રેપિન પ્રશ્ન પાંચ બાળકને એચઆઈવીનો ચેપ છે કે નહીં તે જાણવા માટેનો ટેસ્ટ કયો છે જવાબ છે એલાઇઝા ટેસ્ટ જે છે એ બાળકને એચઆઈવીનો ચેપ છે કે નહીં તે જાણવા માટેનો ટેસ્ટ છે પ્રશ્ન છ ટીબીના રોગમાં આપવામાં આવતી દવા કઈ છે જવાબ આવશે દવા દવા છે છે એ ટીબી ના આપવામાં આવતી પ્રશ્ન 7 નવજાત શિશુ કોને કહેશું જવાબ છે જન્મથી 28 દિવસ નું બાળક હોય તો તેને નવજાત શિશુ કહેવામાં આવશે પ્રશ્ન આઠ બે રસી વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમય હોવો જોઈએ જવાબ આવશે અઠ્યાવીસ દિવસનો પ્રશ્ન નવ કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કેટલા સમય પછી મહિલા નોર્મલ થઈ શકે છે જવાબ છે અડતાલીસ કલાક બાદ કુટુંબ નિયોજનના ઓપરેશનમાં મહિલા નોર્મલ થઈ શકે છે પ્રશ્ન સગર્ભા સગર્ભાવસ્થા દરમિયાન કઈ રસી આપવાની થાય છે જવાબ છે બીસીજીની રસી આપવાની પ્રશ્ન બાર એનઆર એટલે શું જવાબ છે નેશનલ રોલર હેલ્થ મિશન પ્રશ્ન તેર આઈસીડીએસ એટલે શું જવાબ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ પ્રશ્ન ચૌદ જે એસ એસ કે કાર્યક્રમનું પૂરું નામ જણાવો જવાબ છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ મિત્રો પેલા આપને આ દરેકે દરેકના ફૂલ ફોર્મ આવડવા જોઈએ કેમકે આજે મુખ્ય સેવિકાની પરીક્ષા છે એમાં આ ખૂબ જ ઉપયોગી રહેશે પ્રશ્ન પંદર પેટા કેન્દ્ર ઉપર ઉપલબ્ધ રજિસ્ટરમાં માતા અને બાળકને આપવામાં આવેલ રસીની શોધ રસીની નોંધ કયા નંબરના રજિસ્ટરમાં કરવામાં આવે છે જવાબ આવશે રજિસ્ટર નંબર ત્રણ ચાર અને પાંચમાં પેટા કેન્દ્ર પર ઉપલબ્ધ રજિસ્ટરમાં માતા અને બાળકને આપવામાં આવેલ રસીની નોંધ કરવામાં આવે છે પ્રશ્ન સોળ રસીકરણથી વિશ્વમાં નાબૂદ થયેલ રોગ કયો છે જવાબ છે સિતળા નામનો જે રોગ છે એ રસીકરણથી વિશ્વમાં નાબૂદ થયેલ રોગ છે પ્રશ્ન સત્તર બે બાળકો વચ્ચે કેટલા વર્ષથી ઓછું અંતર હોય તો બાળક કુપોષિત જન્મવાની શક્યતા રહે છે જવાબ છે બે બાળકો વચ્ચે ત્રણ વર્ષથી ઓછું અંતર હોય તો બાળકો કુપોષિત જન્મવાની શક્યતા રહેલી છે પ્રશ્ન અઢાર પાંચ વર્ષની ઉંમરે કઈ રસી આપવામાં આવે છે જવાબ છે ત્રિગુણી બુલ્ટશી રસી આપવામાં આવે છે પ્રશ્ન ઓગણીસ મમતા સખી કોને કહેવાય જવાબ છે ડિલિવરી સમયે સગર્ભા માતાની સાથે રહે તેને મમતા સખી કહેવામાં આવશે પ્રશ્ન વીસ ખાદ્ય પદાર્થ મેગીમાં ક્યુ ઝેરી તત્વ મળી આવ્યું જેના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જવાબ છે મેગીમાં આજીનો મોટો નામનું તત્વ મળી આવ્યું જેના કારણે મેગી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પ્રશ્ન એકવીસ સગર્ભા માતાએ રોજની કેટલી વધારાની કેલરી લેવી જોઈએ જવાબ છે ત્રણસો કેલરી લેવી જોઈએ પ્રશ્ન બાવીસ ઓરીની રસીનો બીજો ડોઝ ક્યારે આપવામાં આવે છે જવાબ છે સોળથી ચોવીસ માસે ઓરીનો બીજો ડોઝ આપવામાં આવે છે પ્રશ્ન ત્રેવીસ શૈશવાસ અવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે તો શૈષવ અવસ્થા જે છે એ જન્મથી બે વર્ષ સુધી ગણવામાં આવે છે પ્રશ્ન બાળકના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર કોણ છે તો બાળકના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર જે છે એ માતા છે પ્રશ્ન પચીસ સંકલિત બાળ વિકાસ યોજનાનો જિલ્લા કક્ષાનો વહીવટ કોણ કરે છે જવાબ છે પ્રોગ્રામ ઓફિસર શ્રી સંકલિત બાળ વિકાસ યોજનાનો જિલ્લા કક્ષાનો વહીવટ કરે છે મિત્રો જ્યારે આપણે મુખ્ય સેવિકાની પરીક્ષા આપતા હોય ત્યારે તમને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે સંકલિત બાળ વિકાસ યોજના જે છે એનો વહીવટ કોણ કરે છે તો સંકલિત બાળ વિકાસ યોજનાનો જિલ્લા કક્ષાનો વહીવટ પ્રોગ્રામ ઓફિસર કરે છે પ્રશ્ન છવ્વીસ સંકલિત બાળ વિકાસ યોજનાનું પ્રતિક ક્યુ છે

સબલા યોજના જે છે એ ગુજરાતના નવ જિલ્લામાં અમલમાં મૂકવામાં આવેલી છે મિત્રો આગળના જે વિડીયો છે એમાં અમે સબલા યોજના વિશેની ડિટેલ પણ અહીં રજૂ કરી ચૂકેલા છીએ તો જોવા માટે સબલા યોજના વિશે જાણવા માટે તમે અમારો એ વિડીયો જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન ઓગણત્રીસ સબલા યોજનાનો ઉદ્દેશ શું છે જવાબ છે અગિયારથી અઢાર વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કરવાનો સબલા યોજનાનો ઉદ્દેશ્ય રહેલો છે પ્રશ્ન ત્રીસ રાજ્ય સરકારે બાળક અને માતાના કુપોષણની સમસ્યા નાથવા કઈ યોજના પસંદ કરી જવાબ આવશે મિશન બલમ સુખમ નામની યોજના જે છે એ રાજ્ય સરકારે બાળક અને માતાના કુપોષણની સમસ્યાને નાબૂદ કરવા માટે પસંદ કરેલી છે પ્રશ્ન એકત્રીસ આંગણવાડીનું મકાન પૂરું પાડવાનું કામ કોના હસ્તક આવે જવાબ આવશે આંગણવાડીનું મકાન પૂરું પાડવાનું કામ જે છે એ ગ્રામ પંચાયત હસ્તક આવે છે પ્રશ્ન બત્રીસ જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને પ્રસૂતિ દીઠ કેટલા રૂપિયા મળે જવાબ આવશે પ્રસૂતિ દીઠ રૂપિયા સાતસો મળશે પ્રશ્ન તેત્રીસ આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોણ મદદરૂપ થઈ શકે છે જવાબ આવશે મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે મદદરૂપ થઈ શકે છે પ્રશ્ન ચોત્રીસ ગામની દાયણોને તાલીમ વ્યવસ્થા કોણ કરે છે જવાબ આવશે તબીબી અધિકારી પ્રશ્ન પાંત્રીસ સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત ક્યાં ગામથી થઈ હતી તો સંકલિત બાળ વિકાસ યોજનાની જે શરૂઆત છે એ ગઢ ગામથી કરવામાં આવી હતી તો મિત્રો આ હતા આજના આપણા મુખ્ય સેવિકાને લગતા પાંત્રીસ પ્રશ્નો એક મોડેલ પેપર તરીકે તમને રજૂ કર્યા છે તો આ જે પ્રશ્નો છે એ એનો એક વખત તમે અભ્યાસ કરી લેજો અને આવનારી પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી રહે એવી અમે આશા કરીએ છીએ અમારો જો વિડીયો તમને પસંદ આવતો હોય તો તેને લાઇક કરજો મુખ્ય સેવિકાનું બીજું પણ કેટલું કેટલાક વિડીયો રજૂ કરવામાં આવશે એ તમે આગળ પહોંચાડજો કે જે લોકો મુખ્ય સેવિકાની તૈયારી કરી રહ્યા છે તો અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ